સુરતના ડિંડોલી પોલીસે બે મોબાઈલ સ્નેચરોને ઝડપી પાડ્યા. સુરતની ડિંડોલી પોલીસે બાતમીના આધારે બે મોબાઈલ સ્નેચરોને ઝડપી પાડ્યા હતા. નંબર વગરનું મોપેડ લઈ લોકોના મોબાઈલ સ્નેચિંગ કરતા હતા. પોલીસે બંને પાસેથી 14 જેટલા મોબાઈલ ફોન કબજે કર્યા હતા. સુરતમાં મોબાઈલ સ્નેચિંગ બેફામ બન્યા છે. તેવામાં સુરત ડિંડોલી વિસ્તારમાં અવારનવાર મોબાઈલ સ્નેચિંગની ઘટના બની રહી હતી. ડિંડોલી પોલીસને બાતમી મળી હતી કે સુરતના અલગ અલગ જગ્યાએ મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપનાર બે રીઢા ગુનેગારો મોપેડ પર ડિંડોલી વિસ્તારમાં આવેલા સીઆર પાટીલ બ્રિજ નીચેથી પસાર થવાના છે, જેથી પોલીસે વોચ ગોઠવી નંબર વગરની મોપેડ પર પસાર થતા ગણેશ ઉર્ફે નાટિયા કૈલાશ પાટીલ અને હરીશ ઉર્ફે હર્ષ ઉર્ફે કાલિયા સંજય સારીને અટકાવી પૂછપરછ કરી તપાસ કરતા બંને પાસેથી ચોરીના 14 મોબાઈલ ફોન કબજે કર્યા હતા. મહત્વનું છે કે બંને ઈસમો સુરતના અલગ અલગ જગ્યાઓ પર નંબર વગરનું મોપેડ લઈ ફોન પર વાત કરતા કે હાથમાં ફોન લઈને પસાર થતા લોકોના હાથમાંથી ખિસ્સામાંથી મોબાઈલ સ્નેચિંગ કરી ફૂલ સ્પીડે ફરાર થઈ જતા હતા. ડિંડોલી પોલીસ મથક હદ વિસ્તારમાં પણ મોબાઈલ સ્નેચિંગની ઘટનામાં વધારો થતા ડિંડોલી પોલીસે સઘન તપાસ કરી હતી અને બાતમીના આધારે બંને ઈસમોની ધરપકડ કરી હતી. પોલીસે બંને આરોપીઓ પાસે 14 મોબાઈલ ફોન કબજે કર્યા હતા, જેમાં ડિંડોલી પોલીસ મથકના 3 અને ગોધાદરા પોલીસ મથકનો 1M4 મોબાઈલ સ્નેચિંગના ભેડ ઉકેલાયા હતા. પોલીસે 14 મોબાઈલ ફોન એક મોપેડ મળી કુલ કિંમત રૂપિયા 2,46,000 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુનિલ ગાંજાવાલા નો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, સુરત. બાતમીના આધારે ગોપાલ પાટીલ અને હરીશ રામાસાલી નામના બે વ્યક્તિઓની પૂછપરછ કરતા તેમની પાસેથી લગભગ 14 જેટલા મોબાઈલો મળી આવેલા અને તપાસ કરતા અમારા ડિંડોલીના 3 ગુના, એક ઘોડાદરાનો ગુનો, એમ ટોટલ 4 ગુના ડિટેક્ટ કરવામાં આવેલ છે. અને આ ડિટેક્શન દરમિયાન એમની પાસેથી મોબાઈલ લગભગ 1,56,000 કિંમતના મોબાઈલ અને 90,000 બાઈક, એમ કરીને ટોટલ 2,56,000 જેટલો રિકવર કરવામાં આવેલ છે. અને આ બંને આરોપીઓ અગાઉ પણ લિંબાયત પોસ્ટેના 2 ચોરીના તેમજ મોબાઈલ સ્નેચિંગના ગુનામાં અટક કરેલા છે. એમની વિરુદ્ધમાં પણ ગુના અગાઉ નોંધાયેલા છે. હાલમાં બીજા ગુના આ લોકોએ આચાર્યા કે કેમ સુરત સિટીમાં ઘણા મોબાઈલ સ્નેચિંગ થાય છે, તો એ IME નંબર પરથી ટ્રેસ કરી અને બીજી માહિતી પણ પોલીસ તપાસ કરી રહી છે. એ લોકો બાઈક ઉપર જઈને જે કોઈ માણસો વાત કરતા હોય એનો મોબાઈલ છીનવી લેતા હતા, એ રીતની એમની એમઓ છે. આરોપીનું બેકગ્રાઉન્ડ છે ને, અગાઉ લિંબાયતના 2 ગુનામાં અટક કરવામાં આવેલ છે. હાલમાં અમારા 4 ગુના અટક કરેલા છે અને હજુ પણ IME નંબર પરથી ટ્રેસિંગ ચાલુ છે. બીજા પણ કોઈ ગુના સિટીના ડિટેક્ટ થશે તો તપાસ ચાલુ કરવામાં આવશે. ચોરી એમનો વ્યવસાય તો ના કહેવાય, પણ કેમ એ ટૂંકમાં એ ટપોરી ટાઈપના છે બંને છોકરાઓ, એટલે ગમે ત્યારે આ બધી ચોરીઓ કરતા રહે છે અને અગાઉ પણ આ ગુનામાં પકડેલા છે.